જય શ્રી સ્વામિનારાયણ. અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજનું ચરિત્ર બાલુડા પ્રભુની વૃત્તિ પરીક્ષા. ધર્મભક્તિ ભાગ્યવાન જેના પુત્ર થયા ભગવાન. ધર્મભક્તિ ભાગ્યવાન જેના પુત્ર થયા ભગવાન. પ્રભુની કથા સાંભળીએ તો કાન પવિત્ર થાય. પ્રભુની કીર્તન ગાઈએ તો જીભ પવિત્ર થાય. પ્રભુના દર્શન કરીએ તો આંખ પવિત્ર થાય. પ્રભુનું મનન કરીએ તો મન પવિત્ર થાય. પ્રભુનું સ્મરણ કરીએ તો બુદ્ધિ પવિત્ર થાય. પ્રભુને સ્પર્શ કરીએ તો શરીર પવિત્ર થાય. પ્રભુની સેવા પૂજા કરીએ તો હાથ પવિત્ર થાય. પ્રભુની પ્રદક્ષિણા કરીએ તો પગ પવિત્ર થાય. એમ દરેક ઇન્દ્રિયને શ્રીહરિમાં જોડી દે તો સમગ્ર જીવન પાવન થાય છે. ઘનશ્યામ મહારાજ ધીમે ધીમે મોટા થવા લાગ્યા. મૈયા પ્રભુને જમાડે રમાડે અને કહે, તમે તો મારી આંખોના તારા છો, પ્રાણથી પ્યારા છો, એવી રીતે વહાલ કરે છે. એક સમય પિતા ધર્મદેવને વિચાર થયો, આપણા પુત્ર મોટા થશે ત્યારે કેવા થશે? વેપારી થશે, ખેડૂત થશે કે વિદ્વાન થશે? એમની વૃત્તિની પરીક્ષા લઈએ. એક બાજોઠ ઉપર રેશમી વસ્ત્ર પાથર્યું, પછી તે બાજોઠ પર એક સોના મહોર, એક શાસ્ત્ર અને એક નાની તલવાર મૂકી. જોઈએ ઘનશ્યામ કઈ વસ્તુ ઉપાડે છે. દેખીને ત્યાં દોડ્યા દીનાનાથ, મૂક્યો પુસ્તક ઉપર હાથ. ધર્મદેવ વિચાર્યું છે મન, આ તો શાસ્ત્રવેતા થશે તન, આ તો શાસ્ત્રવેતા થશે તન. ઘનશ્યામ મહારાજ તરત પારણ્યામાંથી ઉતરીને બાજવટ પાસે આવ્યા અને પુસ્તક હાથમાં ઉપાડી લીધું. આ જોઈને ધર્મદેવ અને ભક્તિદેવીને ખાતરી થઈ કે ચોક્કસ આ પુત્ર ભણી ગણીને વિદ્વાન થશે. પ્રભુને શાસ્ત્રો ખૂબ વહાલા છે. શ્રીજી મહારાજ શાસ્ત્રો સાંભળવાના ખૂબ શોખીન છે. સંતો કથા વાંચે ત્યારે શ્રીજી મહારાજ ધ્યાન દઈને સાંભળે. આજ સુધી કથાનો પ્રવાહ ઘનશ્યામ મહારાજે ચાલુ રાખ્યો. ભગવાનના શાસ્ત્રનું વાંચન અને શ્રવણ કરવું જોઈએ. સવારે સ્નાન કરી પવિત્ર થઈ શિક્ષાપત્રી, વચનામૃત, નારાયણ કવચ, પ્રાર્થના, જનમંગલ જરૂર વાંચવા જોઈએ. હર હંમેશ ભગવાનની લીલાથી ભરપૂર શાસ્ત્ર જરૂર વાંચવા જોઈએ. બાલ ચરિત્ર જે સાંભળે તે પામે પુરુષાર્થ ચાર, પયટળે સંસારનો આવે નહીં અવતાર, પયટળે સંસારનો આવે નહીં અવતાર. આ ચરિત્ર કથા સ્નેહથી જે સાંભળશે તે પામે પુરુષાર્થ ચાર. આ કથા સ્નેહથી જે સાંભળશે તે પામે પુરુષાર્થ ચાર. જેવી ભક્તિની ભાવના તેવું ફળ તેને પ્રભુ આપે છે. કોઈ ભક્તને ધર્મ જોઈએ તો ધર્મમાં અચળતા આપે છે. કોઈને ધન સંપત્તિની ઈચ્છા હોય તો સંપત્તિ આપી રાજી કરે છે. કોઈ ભક્ત કહે, મારે કાંઈ નહીં જોઈતું, પ્રભુના ચરણની સેવા જોઈએ છીએ, તો પ્રભુ તેને મોક્ષ આપે છે. તો મિત્રો, વૃત્તિ પરીક્ષામાં બાલુડા પ્રભુએ શાસ્ત્ર પસંદ કર્યું. તમારી વૃત્તિ પરીક્ષા થાય તો તમે શું પસંદ કરશો? ઘનશ્યામ હવે આગળ શું ચરિત્ર કહે છે તે સાંભળવા માટે અમારી ગોડ સ્વામિનારાયણ ચરિત્ર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય શ્રી સ્વામિનારાયણ.